અમે તમારી વેદનાઓ સમજીએ છીએ પણ અને તમે જરાય ચિંતા નહીં કરો, અમે બધા છીએ તમારી સાથે. હા, તમે બધા તો છો જ બેટા. શું છે કે હવે ઉંમર થઈ ગઈ છે, આંખે દેખાતું ઓછું થઈ ગયું છે, પ્રથમ પણ હજી નાનો છે. એટલે હું શું કરું કે ઘરના બગીચાની ડાળખીઓ કાપતો ફરતો હું છું. નવરાશના સમયમાં કંઈક ઉપજાઉ કામ કર્યું હોય એવો સંતોષ મળે. એટલે ગાર્ડન પણ આમ ચોખ્ખું રહે, મચ્છર જીવાત વગેરે ન થાય. આટલી બધી ડાળીઓ ઘાસ વચ્ચે વરસાદમાં ક્યારેક સાફ વગેરે પણ નીકળે કોણ કહી શકે. એકવાર હું આવી રીતે ગાર્ડનમાં ડાળખીઓ કાપતો હતો ત્યારે સુરભીએ મારા દીકરા સુરજને બોલાવીને કહ્યું કે દરેક ડાળીમાં કૂંપળો ફૂટવા માંડી છે, નવા ફૂલ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે, પણ પપ્પા એક પણ ફૂલ ઉગે પહેલાં બધી ડાળખીઓ કાપી નાખે છે. તો પછી આ બગીચા પાછળ આટલો બધો ખર્ચો કરવાનો શું અર્થ? બોલ, હવે હું કંઈ પણ એક્સપ્લેન કરું એ પહેલાં તો શું થયું કે સાંજના સમયે ઘરમાં લક્ષ્મી આવવાની હોય એવા સમયે સુરભીએ મને અપશબ્દો સંભળાવે. સૂરજ એને કઈ કે પેલા તો સુરભીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું કે તારા પપ્પાની સાઈડ લીધી છે તો હું પિયર જતી રહીશ, ઘરના કોઈ પણ કામમાં આડે આવ્યો તો પણ પિયર જતી રહીશ. મનુભાઈ, ઘરમાં વાસણ હોય ને તો ખખડે પણ ખરા, આવી બધી વાતો છે ને મન પર નહીં લેવાય. ઘડપણમાં ભગવાન યાદ શક્તિ એટલે જ ઓછી કરી નાખે છે કે ખરાબ વાતો યાદ નહીં રાખવાની, જે સારી વાતો હોય એ જ યાદ રાખવાની. ભગવાને એટલે જ તો આપણને ભૂલવાની ક્ષમતા આપી કે સમય જતા આપણે કડવી વાતો ભૂલી જઈએ. હું તો કેટલાય વખતથી ભૂલતો ને માફ કરતો જ આવ્યો છું, પણ એ દિવસે મેં જે સાંભળ્યું હું તો કલ્પના નથી કરી શકતો કે એ સપનું હતું કે હકીકત હતી. પપ્પા સાથે આપણે આવું ન કરી શકીએ, સમજાય છે તને? મને ખાલી એટલું સમજાય છે તે આ ઘરનું શું વિચાર છે. વાત કરીશ, મારા એજન્ડામાં છે. ઓકે, તારા એજન્ડા? તારા એજન્ડા વર્ષો વર્ષ પૂરા નથી થતા. ક્યારે આપણે ઘરડા થઈશું ત્યારે પોશ વિલામાં રહેવા જઈશું. ફોન યાર, બજેટ તો હોવું જોઈએ ને. અરે એટલે તો કહું છું કે આ ઘર વેચી અને એના જે પૈસા આવે એ ડાઉન પેમેન્ટ કરી ને પછી તો લોન ભરાતી રહેશે. પણ હાઉ ઇઝ ધીસ પોસિબલ? જો હું શું કહું છું, પપ્પાનો જ્યારે સારો મૂડ હશે ને ત્યારે હું એમની સાથે વાત કરીશ, પ્રોમિસ. તારા પપ્પા મૂડમાં તો ઠીક, અડધો સમય તો ભાનમાં નથી હોતો. શક્તિ જઈ રહી છે એમની. ડોક્ટરે શું કહ્યું? અલ્ઝાઇમરની પોસિબિલિટીઝ છે. જો એ પણ ભૂલી જાય કે તું એમનો દીકરો છે, પહેલા એમની પાસેથી સાઈન કરાવી. ના, આ ઘરમાં મમ્મીની યાદો છે, મારો જન્મ છે, ઇમોશનલ વેલ્યુઝ જોડાયેલી છે, એટલું ઈઝી નથી. જો તું વાત કરે અને મન દુઃખ થાય એના કરતા તું ઉતાવળ શું છે? અરે પપ્પાના ગયા પછી એમનો વારસદાર હું જ છું ને, આ ઘર આપણું જ છે. હા, પણ એ ગયા પછી ને, તારે જો અત્યારે ઘર વેચવું હોય તો ઘર તારા નામે જોઈએ કે નહીં? એન્ડ વોટ્સ ધ પ્રોબ્લેમ યાર? પપ્પા જ્યારે ભૂલી જવાવાળી અવસ્થામાં હોય ત્યારે એમની પાસેથી પેમેન્ટની સાઈન કરાવી લે ને. આ સહી કરાવી કઈ સરળ વાત નથી. જો સાંભળ, આપણે આ ઘર વેચીશું, પછી શિફ્ટ થશું, ત્યારે તો ખબર પડશે ને. પાછું નવો ડ્રામા શરૂ કરશે, અને આમ પણ આ પ્રોપર્ટી ટ્રાન્સફર કંઈક સહી કરાવવા જેટલું સહેલું રહ્યું નથી. મારી હમણાં જ વકીલ સાથે વાત થયેલી, અને ખબર છે એમણે શું કહ્યું? માણસ જ્યારે જીવતો હોય ને ત્યારે એફિડેવિટ, કોર્ટમાં સ્ટેમ્પ્સ, કોર્ટમાં હાજરી આપવી બહુ જરૂરી છે. હા, પણ મેં પણ છે ને એક વકીલ સાથે વાત કરી છે, એ આપણને પપ્પાનું નકલી સર્ટિફિકેટ બનાવી આપશે.
આપણે ખાલી લેવાની જરૂર છે. પછી શું? જો હું એમની દુશ્મન નથી. આ દેશમાં ઘણા બધા વૃદ્ધાશ્રમ છે, એકચ્યુઅલી રોજ એક નવું ખુલે છે. તો આપણે બેસ્ટ ફેસિલિટીવાળું વૃદ્ધાશ્રમ ગોતીશું અને ત્યાં મોકલી આપીશું. હે, આ તું શું બોલે છે? તું કઈ હોશમાં તો છે? અરે, માં હું ખોટું શું કહી રહી છું? આપણે આખો દિવસ ઘરે હોતા નથી અને વૃદ્ધાશ્રમમાં નર્સ હોય છે જે એમની સંભાળ રાખશે અને એમની સાથે એમની ઉંમરના લોકો હશે એટલે એમનું મન પણ લાગેલું રહેશે. એકચ્યુઅલી આપણને તો યાદ પણ નહીં કરે. આપણે એમને મિસ કરીશું, પણ તું સમજ, એમની તબિયત હવે કથળતી જાય છે અને એ ઘરે ન હોઈએ ને એમને કંઈક થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે? હંમેશા સારા માણસો ને જ આવા ખોટા સિક્કાઓ ઘટકાય છે. સાવ બુદ્ધિ વગરની છે. એના નસીબમાં આવા સ્વર્ગ ના સુખ જેવા વડીલ નું અસ્તિત્વ હતું એ સમજી જ ના શકી ને ખોઈ બેઠી. અને આટલું બધું સાંભળ્યા પછી, કાનમાં આટલું ઝેર રેડાયા પછી, મારે જાણવું હતું કે મારો દીકરો શું કરે છે. સુરભી ગમે તેમ તો એ પારકી, મારું પોતાનું લોહી તો નહીં, પણ સુરત મારું પોતાનું લોહી, મારો દીકરો, એને મારી સાથે આવો કર્યો. તે દિવસે ડ્રોઈંગ હોલ માં પેલો રોગ થયો છે ને, મારી યાદશક્તિ પર ફરી વાદળ છવાવા માંડ્યા હતા. હું બહારથી ફૂલો તો લઈ આવ્યો હતો, પણ ઘરે આવીને ભૂલી ગયો કે ફૂલો ક્યાં મૂકવા. ફ્લાવર પોટને બદલે ગડમથલમાં હું ટેબલ પર પડેલા શોપીસમાં ફૂલો ખોસવાનો પ્રયત્ન કરતો હતો. સુરભિ પાછળથી આવીને આ તમાશો જોઈ ગઈ હશે અને એટલે એણે તરત જ મારાથી નહીં થાય આ બધું, તું સમજ. મને પ્રોમિસ કર્યું તું, શું નહીં થાય નહીં થાય. હવે નેક્સ્ટ ટાઈમ કહું ને તો તારી સાથે નહીં બોલું છું. એવું નહીં કર યાર. એક વાત કહું, મારા મમ્મી સાચું જ કે તારાથી નહીં થાય. એક કામ કર, મારા માટે ટ્રેનની ટિકિટ કરાવી આપેલું, મમ્મીને ત્યાં રહેવા જતી રહો. બસ હવે મેરોડ્રામા બંધ કર. એટલે પેપર્સ લઈ આવું છું મેં ક્યાં નામ પાડી તને. એવું પૂછું છે જાણે. હું રૂબરૂ તારા ટીચર ને મળવા આવું છું સ્કૂલમાં. સોરી પપ્પા,
પપ્પા તમે આ માર્કશીટ પર સાઈન નહીં કરો ને તો પ્રિન્સિપલ મને સ્કૂલમાં બેસવા નહીં દે. પપ્પા નેક્સ્ટ ટાઈમ બહુ વધારે મહેનત કરીશ અને મસ્ત માર્ક્સ લઈ આવીશ, ઓકે? પણ હમણાં તમે પ્લીઝ સહી કરી દો ને. થેન્ક યુ પપ્પા, થેન્ક્સ અ લોટ. બીજી વાર બરાબર ભણજે, સારા માર્ક આવવા જોઈએ. જમ પ્રોમિસ પપ્પા. સુરભી બોલું છું. હા, સાઈન થઈ ગઈ છે. થોડું પાણી પી લો, જરા સારું લાગશે. આરામથી કાકા, આરામથી. પ્લીઝ રિલેક્સ, રિલેક્સ. આડા પડી જાઓ. હા, આવી જાઓ. પ્લીઝ અહીંયા સુઈ જાઓ. આરામ, આરામ. જે બે દિવસ પહેલાની ઘટના છે, ભૂલતા પણ વાર લાગશે ને. અરે જો મનુભાઈ, અત્યારે તમારી તબિયત મહત્વની છે, ઘર તો પાછું મળી જશે. તબિયત સાચવીને શું કરવાનું? ઉતરી ગયો છું. ભરત, દીકરાએ જવું કર્યું ત્યારથી લાશ બનીને ફરી રહ્યો છું. એક મિનિટ, કાંઈ જ બોલો નહીં. એક મિનિટ, એક મિનિટ. એ ભાઈએ, આ તું શું કરે છે? પપ્પા, પમ્પિંગ, પમ્પિંગ. આ તું રહેવા દે, તું રહેવા દે, તું રહેવા દે. મનુભાઈ, તમારા થેલામાં તમારી દવા હશે ને? આ જા જા, આમાંની કોઈ કામની છે જ નહીં. રાધિકા બોલ. અરે હું ફ્રેશ થવા ગયો હતો. હા, વાત એમ છે કે મારે રાજકોટ જવું પડશે. અત્યારે હું મનુકાકાના દીકરાને મળવા જાઉં છું. પણ પણ તું કેમ આવે છે રાધિકા? તારું શું કામ છે ત્યાં? અચ્છા અચ્છા, ઠીક છે, મારી માં ઠીક છે, આવી જજે. હા પણ સાંભળ, 20 મિનિટમાં મારી બસ ઉપડવાની છે. હા તો તું ફટાફટ તૈયાર થઈને 15 મિનિટમાં પિકઅપ પોઈન્ટ પર પહોંચી જા.
ના ના એની જરૂર નથી, મને ગીતિકા ડ્રોપ કરવા આવશે, હું એને ફોન કરું છું. હા લેટ નહીં કરતી, ઓકે બાય. હા બાય. હા ગીતિકા ક્યાં છે તું? તારે જાણીને શું કરું છું? હા કેમ આમાં આડા જવાબ આપે છે? મારી કોઈ ઉલટા સુલટા પરાક્રમ કરવા તો નથી માંડી ને? અરે ના યાર, તો પેલો રાજુ છે ને. હવે એ બધું સાઈડમાં મૂક, અત્યારે તાત્કાલિક રાજકોટ નીકળવું પડે એમ છે. 15 મિનિટમાં બસ ઉપડવાની છે, એટલે તું ફટાફટ મારા ઘરે પહોંચી જા, તારે મને પિકઅપ પોઈન્ટ પર ડ્રોપ કરવા આવવું પડશે. કેમ રાજકોટ ચટણી લેવા જાય છે? ગીતિકા હું અત્યારે જરાય મજાકના મૂડમાં નથી, મારું કાકાના દીકરાને મળવા જઈ રહ્યો છું. એ ગોપાલ હું પણ ફ્રી છું, હું આવી જાઉં તારી સાથે રાજકોટ. હા રાધિકા પણ આવે જ છે. ઓ તો ચંપા આવે છે તારી સાથે? તો તમારે આવવું જ પડશે, કારણ કે ચંપા તો કામ બગાડે, તો બનાવવા માટે મારે તો આવવું જ પડે ને સાથે. હા ઠીક છે, પણ સમય નહીં બગાડ, તું ફટાફટ ઘરે આવ, લેટ નહીં કરતી. બાય. ચાલ ઠીક છે, આવજો. બાય. કેમ છો પ્રભુ? દુખી છો ને? ટેન્શનમાં તો છો ને? પ્રભુ એક ફ્રી એડવાઇસ આપું? સાંભળો, પ્રોબ્લેમ્સમાં અટવાયા હોય ને ત્યારે ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ. ભગવદ્ ગીતાના વાંચનથી ઉપાધિઓના સમુદ્રનું મંથન થાય છે અને પ્રોબ્લેમ્સમાંથી બહાર આવવાનો અમૃતરૂપી માર્ગ મળી જાય છે. પ્રભુ સાચે સારું થયું તે મને કહ્યું, મને તો ખબર જ નહોતી. ગોપાલ મને ભગવદ્ ગીતાના શ્લોકનો અર્થ પણ સમજાવીશ દે ને. પ્રભુ એ બધું છોડો ને. ને પ્રભુ, હા ઓલ્ડ એજ હોમ સુધી પહોંચાડવામાં આવેલા તમે ફક્ત એક જ વૃદ્ધને મળ્યા છો હજી સુધી. હજી તો તમે ઓલ્ડ એજ હોમમાં ગયા જ ક્યાં છો? વૃદ્ધાશ્રમમાં જઈને જોશો ને તો ખબર પડશે કે ગોપાલ આ કંઈ નવું નથી, યુગો યુગોથી આવું જ છે. તેથી જ પૂર્વકાળમાં મનુષ્ય જીવનને 4 આશ્રમમાં વેચી દેવામાં આવ્યું. 50 વર્ષ પછીના ઉંમરે વાનપ્રસ્થ આશ્રમમાં જવાનું કહેવામાં આવતું. વાનપ્રસ્થ આશ્રમમાં જવું એટલે સંસારની દરેક માયાજાળમાંથી મુક્ત થઈને ભક્તિ અને આધ્યાત્મના માર્ગે ચાલવું. એટલે એક રીતે જોવા જઈએ તો વાનપ્રસ્થ આશ્રમ અને વૃદ્ધાશ્રમ એક જ થયું, એમાં કોઈ ફેર નથી. પણ હા, વાનપ્રસ્થ આશ્રમમાં વ્યક્તિએ જાતે જવું પડે છે, જ્યારે વૃદ્ધાશ્રમમાં વ્યક્તિને ધકેલી દેવામાં આવે છે. તો એ જ થયું ને પ્રભુ, બંને વાત એક જ થઈ. અને દીકરા વહુની ઝંઝટ સહન કરીને એક્ઝિટ લેવાની એટલે વૃદ્ધાશ્રમ, એક જ થયો ને પ્રભુ. શું ગોપાલ? કઈ સમજાવવાની જરૂર નથી પ્રભુ, હું જે કહું છું ને એવું જ છે. ચાલો હું જાઉં. બાય. ચાલો હું નીકળું. સુમતી આ શું કરી રહી તું? તારા આખા શરીરનું વજન આ બિચારા ઝાડુ પર શું કામ નાખ્યું છે? આ તો ખૂણામાં પડ્યું રહે છે, આને શું બગાડ્યું તારું? આ ઝાડુએ મારું કાંઈ જ નથી બગાડ્યું. આ તો ઘડપણમાં લાકડીના ટેકે હું કઈ રીતે ચાલીશ એની પ્રેક્ટિસ કરી રહી હતી. આપણી જિંદગી પણ ઘડપણમાં ઝાડુ જેવી જ થઈ જશે ને, એક ખૂણામાં પડ્યા રહેવાનું. આ ઝાડુની તો દિવસમાં એકાદ વાર જરૂરત પડી પણ જશે, પણ આપણી તો સુમતી કોઈને કઈ જરૂર પડવાની જ નથી. હું ગાંડા જેવી વાતો કરે છે તું? બાર રસ્તા પર જઈએ અને કોઈની બસમાં પંચર થયેલું જોઈએ એટલે એમ વિચારવાનું, અરે કાલે મારે મુસાફરીમાં જવાનું છે તો મારી બસને તો પંચર નહીં પડે ને. અરે આવું બધું નહીં વિચારવાનું, જેવા પડશે એવા દેવા છે. એક કામ કરો ને, આવો ને બેસો ને મારી પાસે. સુમતી કેમ આટલી ઉદાસ? મેં નાનપણમાં સાંભળ્યું હતું કે ગંગાના નીર ઓછા વધુ થાય, વાદળ પોતાનું મેઘ વરસાવ્યા પછી ખાલી ખમ થઈ જાય, પણ માવતરનો પ્રેમ એમાં તો ક્યારેય ઉણપ આવતી જ નથી. માવતર તો